साबरकांठा अरवले जिलाना एसएससी जीडी कांस्टेबल 2018 नी भर्ती प्रक्रिया धीमी होवाने लेने साबरकांठा अरवले जिलाना उम्मीदवारों द्वारा विविध मांगणीओ ने लेने सांसद दीपसिंह राठौर ने आवेदन पत्र पाठव्यो हतो। प्रांतिज खाते एसएससी उम्मीदवारों द्वारा भर्ती प्रक्रिया में दरेक उम्मीदवार ने आवरी लेवामां आवे ते माटे साबरकांठा अरवली जिलाना सांसद दीपसिंह राठौर ने आवेदन पत्र आप्युं छे। उम्मीदवारों द्वारा रजूआत करवामां आवी हती के 3 वर्ष बाद उमर थई जशे तो कोईपण जग्याए उमरना हिसाबे भर्ती प्रक्रिया में नंबर नहीं लागे, जेथी दरेक उम्मीदवार मेडिकल फिट होय तेवोने तात्कालिक धोरणे भर्ती करवामां आवे तेवी मांग साथे साबरकांठा अरवली उम्मीदवारों द्वारा सांसद दीपसिंह राठौर ने आवेदन पत्र आपीने रजूआत करवामां आवी हती। सरकार સાથે જણાવવાનું કે આજે અમે દીપસિંહ રાઠોડ સાહેબ સાબરકાંઠા સાંસદને મળવા આવેલ છીએ, આવેદન પત્ર આપેલું છે, જેમાં અમારા એસએસસી કેન્ડિડેટ 2018ની ભરતી છે, આ એમાં અમુક ઉમેદવારોની ઉંમર પૂરી થવાયેલ છે અને મેડિકલ ફિટ જે કેન્ડિડેટ છે એ બધાને લઈ લેવામાં આવે એ રીતે આવેદન પત્ર આપેલ છે, તો આ પ્રોસેસ જલ્દી પૂરી કરવામાં આવે એવી અમારી આશા છે। દીપસિંહને આશા સાથે આવેદન પત્ર આપેલ છે કે જે આગળ સુધી રજૂઆત કરશે। જય હિન્દ જય ભારત સર, હું વિજયનગર તાલુકામાંથી આવું છું, 50 વિસ્તારમાંથી। અમારી એટલી માંગ છે એસએસસી જીડી કેન્ડિડેટ વાળાને કે 2018માં 62,000ની રિક્રુટમેન્ટ આવી હતી એસએસસી જીડી કોન્સ્ટેબલ પેરામિલિટરીની, પણ અમારે 3 વર્ષ થવાયા છે, અમારે રિટર્ન ફિઝિકલ અને મેડિકલ બી પૂરું થવાયું છે, પણ હજી સુધી અમારી માંગ પૂરી થઈ નથી અને ઓલ ઇન્ડિયામાં 85,000 સમથિંગ મેડિકલ ફિટ કેન્ડિડેટ પાસ થઈને બેઠા છે, પણ અમારે વેકન્સી છે 60,210 અને અમુક છોકરાઓની ઉંમર પૂરી થવાની છે તો બીજામાં એપ્લાય કરી શકે તેમ નથી, તો અમારી એટલી માંગ છે કે જેટલા કેન્ડિડેટ ફિટ છે 85,000 એ લોકોને જલ્દી સે જલ્દી જોઇનિંગ આપે, વેઇટિંગ લિસ્ટ જાહેર કરે અને બસ નમસ્તે અને જલ્દી જોઇનિંગ આપે। અને બીજી વાત એ છે કે સંસદ ભવનમાં રણવીરસિંહ જે ગૃહ રાજ્યમંત્રી છે પેરામિલિટરીના, એમને જાહેર કર્યું હતું કે 1,07,000 વેકન્સી ખાલી છે અત્યારે પેરામિલિટરીમાં, તો અમારે એટલી માંગ છે જેટલા 85,000 કેન્ડિડેટ છે મેડિકલ ફિટ એ લોકોને જલ્દી જલ્દી જોઇનિંગ આપે, વેઇટિંગ લિસ્ટ જાહેર કરે અને આગળ જે પ્રોસેસ છે એ જલ્દી પૂરી કરે। જય હિન્દ જય ભારત। જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ।